સુરતના રાજસ્થાની જૈન સેવા મંડળ દ્વારા રોજ 2500 થી 3000 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસની મહામારીની બીમારીને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી છે ત્યારે દેશના વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન કરી દેતા શ્રમિક લોકો અને શ્રમજીવીઓ પર ભારે ચિંતામાં આવી ગયા હતા. જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી જ રાજસ્થાનની મહાવીર જૈન ભોજનાલય સંસ્થા SMC દ્વારા 2500 થી 3000 ફૂડ પેકેટનું વિતરણ કરે છે અને જરૂરિયાતમંદને અનાજની કીટ પણ પહોંચાડે છે. આજે ડેપ્યુટી મેયર શ્રી નીરવ શાહ સંસ્થાની મુલાકાતે આવ્યા અને સેનિટાઈઝની વ્યવસ્થાનું નિરાકરણ કાપ્યું અને એમને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને સાથે સાથે નીરવ શાહે લોકોને કઈ રીતે કાર્ય કરવું તેની પણ જાણકારી આપી હતી. આ સંસ્થાએ PM રાહત ફંડમાં સંસદ સભ્ય CR પાટીલ દ્વારા 3 લાખનો ચેક પણ અર્પણ કર્યો છે. દેશને તમામ આવી સંસ્થાઓને દિવ્યાંગ ન્યૂઝના સલામ છે. अभी तक चलाना है तो अपने सभी कार्यकर्ताओं को प्रिकॉशन के साथ काम करना है, चाहे वो सैनिटाइजर हो, चाहे वो मास्क हो, सोशल डिस्टेंस की बात हो, सभी अपने को अप्रूवल नॉर्म्स के साथ काम करना है. आप जो काम कर रहे हो बहुत बढ़िया काम कर रहे हो. आप इतने लोगों का आज सबको ये फूड पैकेट बांट के उनकी तृषा शांत कर रहे हो. ऐसे काम तो गौरवशाली लोग कर सकते हैं और हम ये समझते हैं कि हमारे भाग्य में कुछ लिखा है तो ये सेवा करने का मौका हमें मिलता है. कई लोग के पास पैसा है पर जिगर नहीं है और जिगर नहीं होती है ना वो लोग काम नहीं कर सकते. आज आप बिना चिंता इधर आए हो, आपके परिवार वाले चिंता जरूर करते होंगे, खैर ना. ये ऐसा रोग है, ह्यूमन टू ह्यूमन रोग जाता है, ह्यूमन टू ह्यूमन ये वायरस जाता है. ऐसे वक्त में भी आप यहाँ तैयार करके झोपड़पट्टी में जाके किसी का खाना देते हो ना, ये अपना जिगर चाहिए, अपना भाव है और ये कुदरत की मेहरबानी है कि हमें ये काम करने का मौका मिला है. स्वस्थता मिली है, आर्थिक संपन्नता मिली है, ये अनुकूलताएं मिली है तो हमारी भी जिम्मेदारी है. आज आप देख रहे हो हम लोग भी सुबह से रात तक यही काम करते हैं. हमारा खुद का भी काम चल रहा है, खुद की भोजनशाला, ये फूड पैकेट भी चल रहा है, एक दो हमारी संस्थाएं किट बना के काम कर रही है, एक दो जगह हमने पूरा सूरत शहर में अभूल पशु पक्षियों को वो जीव दिया का काम शुरू किया है. जी अपना नाम रणमल रिकपचंद शाह. कई संस्था जैन सेवा करी रहा है. जैन एकता मंच नाम है आ संस्था है. भावी भोजनशाला चली रही है અને હમણાં લોકડાઉન પછી સતત અમે 2000 થી 2500-3000 સુધી માણસોનું જમવાનું બનાવીએ છીએ અને તે અહીંયા પેકિંગ કરીને SMC થ્રુ અલગ અલગ જગ્યા ઉપર વિતરણ કરીએ છીએ અને મહાવીર જયંતિના દિવસે અમે 5100 માણસના ફૂડ પેકેટ બનાવ્યા હતા અને રોજ સવારે અમે અહીંયા નીચે ગ્રાઉન્ડ પર 400-500 માણસની ખીચડીનું વિતરણ કરીએ છીએ જે અહીંયા એમને દિશો આપીને રૂબરૂ અમારી રૂબરૂ જમાડીએ છીએ અને વધારામાં અમે અમારા જૈન એકતા મંચ તરફથી 3 લાખ રૂપિયાનો એક ચેક આ ગુજરાત સરકારમાં CR પાટીલ સાહેબ થ્રુ અર્પણ કરેલ છે. એ સેવા કાર્ય બી અમે કર્યું છે. આજે કોણ આવેલું છે? આજે શ્રી નીરવભાઈ શાહ ડેપ્યુટી મેયર સુરતના પધારેલ હતા અને એ પણ જોઈને બહુ ખુશ થઈ ગયા અને અમારા એમને સેનિટાઈઝર અમારા અહીંયા સેનિટાઈઝર કરાવવાનું બાકી છે તે પણ વચન આપીને ગયા છે કે તમારે અહીંયા સેનિટાઈઝરવાળા આવી જશે અને અમને કીધું છે કે તમે રોજ સેવા ચાલુ રાખજો અને અને અમને પ્રોત્સાહન આપ્યું છે એમ કે કંઈ પણ કામ પડે તો અમને ફોન કરજો પણ સેવા ચાલુ રાખજો.